गुड मॉर्निंग स्टूडेंट्स। विषय गुजराती विकास लेखन निबंध पोथी एम जो आप पत्र लेखन जो पेज नंबर 27 पर आप तो आज ने तारीख मरवा 11/9/2020 पत्र लेखन माटे केटलाक सूचनों छे ए सूचन आपणे जोईए। पत्र लखनारे पोतानुं सरनामुं अने तारीख पत्रनी जमणी बाजुए उपरना खूणामां लखवा, एटले के जे कोई व्यक्ति पत्र लखे तो ए क्यांथी शरूआत करवानी होय छे, जमणी बाजुथी शरूआत करवानी होय छे। उमरमां मोटी व्यक्तिने पत्र लखवानो होय तो पुंज संबोधन करवुं, अने उमरमां नानी व्यक्तिने लखवानो होय तो चिरंजीवी ची के वहाला वहाली संबोधन करवा। पत्रनी विगतो फकरा पाड़ी मुद्दासर लखवी, पत्र टूंका तेमज सरल वाक्यों में लखवो, योग्य विराम चिन्हनो उपयोग करवो, वडीलोने प्रणाम अने नानाने आशीर्वाद लखीने पत्रनुं समापन करवो, जेम के हितना प्रणाम ने दादाना आशीर्वाद। नीचे आपेला प्रत्येक विषय पर पत्र लखो तो अँ आप एक विषय पर पत्र लखीशू, ए विषयनुं नाम छे लग्न प्रसंगे बहार गाम जवानुं होवाथी तमे एक अठवाडियुं शाळाए जई शको तेम नथी, तेनी जाण करती रजा चिठ्ठी तमारा वर्ग शिक्षकने लखो। अहीं जिगर नामनो जे छोकरो छे ए पोते पोताना वर्ग शिक्षकने चिठ્ઠી લખે છે। જીગર પી પટેલ, 25 સનરાઈઝ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ, તારીખ 10/3/2014। એ જીગરે પોતાનું સરનામું સંગાતે એનું સરનામું આપ્યું છે, એમાં સીધી લાઇનમાં જ એ પોતાનું સરનામું જમણી બાજુએ લખ્યું છે। એ પોતાના વર્ગ શિક્ષકને ચિઠ્ઠી લખે છે, તેથી તે વડીલ છે એટલે કે પૂંજ ગુરુજી, સાદર પ્રણામ। મારા મામાના લગ્ન હોવાથી અમે બધા મામાને ઘરે જવાના છીએ, આથી હું તારીખ 20/3/2014 તારીખ 18/3/2014 સુધી શાળાએ આવી શકું તેમ નથી, તો મારી એક અઠવાડિયાની રજા મંજૂર કરવા વિનંતી છે। હું મારું આ અઠવાડિયાનું બધું જ ઘરકામ લગ્નમાંથી આવ્યા પછી પૂરું કરી લઈશ, એટલે કે HW જે કોઈ લેસન હોય એ હું લગ્નમાંથી ઘરે આવીશ, પછી બધું લેસન પૂરું કરી દઈશ। આપનો આજ્ઞાકિત વિદ્યાર્થી જીગર, ધોરણ 5 રોલ નંબર 21। એવો જ પત્ર આપણે 28 પેજ પર લખવાનો છે, તો જોઈએ એમાં છે બીમારીના કારણે તમે શાળાએ જઈ શકતા નથી, તમારા વર્ગને રજા માંગતી ચિઠ્ઠી લખો। એમાં મૈત્રી નામનો જે છોકરો છે એ બીમાર છે, તેથી તે પોતાના વર્ગ શિક્ષકને ચિઠ્ઠી લખે છે। મૈત્રી શાહ, 3 સ્નેહલ પાર્ક, રાજકોટ, 2 તારીખ। પૂંજ ગુરુજી, સાદર પ્રણામ, છેલ્લા 2 દિવસથી મને તાવ આવે છે, ડૉક્ટરે મેલેરિયા હોવાનું જણાવ્યું છે, ખૂબ જ અશક્ત લાગે છે, ખોરાક લેવાતો નથી, ડૉક્ટરે 1 અઠવાડિયું સંપૂર્ણ આરામ કરવા જણાવ્યું છે, તેથી હું તારીખ જે તે તારીખ હોય તે વર્ષ 2020 સુધી શાળામાં આવી શકું નહીં, તો મારી 1 અઠવાડિયાની રજા મંજૂર કરવા વિનંતી। હું શાળાએ આવ્યા પછી મારો બાકી રહેલો બધો જ અભ્યાસ થોડાક વખતમાં પૂરો કરી લઈશ। આપનો આજ્ઞાકિત વિદ્યાર્થી મૈત્રી શાહ, 3 5 રોલ નંબર। તો તમે પણ તમારું કોઈ બી કારણ હોય, તમે પણ બીમાર થાવ, કશેક બહાર જવાનું હોય, તમારા ઘરે કંઈક પ્રસંગ હોય, તો તમે પણ તમારા વર્ગ શિક્ષક કે શિક્ષિકાને રજા ચિઠ્ઠી લખી શકો છો। તો બધાને ખ્યાલ આવી ગયો, તો હવે તમારે આ તમારી વિકાસ લેખનમાં તમારે આ પત્ર લખવાનો છે, અને જો તમારાથી બને તો તમારે પણ જાતે એક પત્ર લખવાનો રહેશે। થેન્ક યુ।